કેમ છો? બધા મજામાં? તો આજે ટાઈમ થઈ ગયો છે મમ્મી પપ્પાને જવાનો, અને સ્વરૂપ આવી ગઈ છે, તો એના પપ્પાને આવ્યા છે મૂકવા. જય સ્વામિનારાયણ. હું કરે બધા ઉટવાળામાં. જય સ્વામિનારાયણ. સરૂપા જય સ્વામિનારાયણ. બધા પૂછે સરૂપાને કેમ નથી બતાવતા. શું કરે ઘરે બધા? એ મજા કરે. તાજે હવન હતો હે ને. મમ્મી અમારા વતી જઈએ, બધે દર્શન કરી લેજો. તો જાત્રામાં જવા માટેની સરસ એવી તૈયારીઓ થઈ ગઈ છે, અને બધાનો સામાન, જે જનરલ સામાન છે જમવાનો ખાવા પીવાનો, એ બધો બસમાં હમણાં બસ ગોઠવી રહ્યા છે. તો જોઈએ ત્યાં કેવો માહોલ છે. અને આજે મસ્ત, જો જાત્રાનો દિવસ છે એટલે કેવું સરસ આકાશ છે. કાકા થઈ ગઈ બધી તૈયારી? ઠીક એવું છે. તો આમાં છે બધો સામાન, નાસ્તો બનાવ્યો ઈ નહી તમારો બનિષ્ઠા કરી. ચેતનભાઈ સાચું બોલો, તમારે થોડું જવાય. ભાવેશભાઈ તો જાય છે ને, સાચું કેમ નથી જતા તમે? એવું આપણે કઈ ઘટે નહી, બધું સર સામાન સાથે, ટોપિયાન તપેલી ઇવન, અને રસોઈ ના સામાન સાથે થાળી વાટકા પણ લીધા છે. બાકી થેલા વેલા નીચે લઈ લીધો કાકાએ. આવજો મમ્મી બોલાવે તમને. હા તમને હારું છે ને? તો વાંધો નહી. તો અત્યારે અમારા પાતા પર ખાલી થઈ જાય, અમને બધા નહી ગમે અહીંયા.
તો અમારી જાત્રાની બસ તૈયાર છે, બધું પેકિંગ બેકિંગ ઠેલા બેલા ચડાવાઈ ગયા છે અને માણસો એકદમ ખૂબ ઉત્સાહમાં છે અને બસ ત્યાં કેવું કરવું શું કરવું દર્શન કરવા વાતો ચાલે છે. અહીંયા તો બસ વાળા બેઠા લાગે છે. પહેલા છે ફોટોગ્રાફીનો પ્રોગ્રામ, પછી બધા બસમાં ચડવાના છે એટલે બધા રેડી થાય છે સેટઅપ પર. જય 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 એમ રોવન ને ઉકાલાવી શ્રી એમાં રડવાનું ન હોય, બાની તારા માટે બહુ બધી મસ્ત વસ્તુ લઈને આવશે શ્રી. રેડી રેડી ઉભા રહેજો. હલો ચેતનભાઈ ડ્રાઈવર આવી ગયા હે. બરોબર, તું સીધું ધ્યાન રાખજે પાછો. હા ઇન્દર ભાઈ
આવો આવો ના ના હું ક્યાં જાઉં સાની જાય ને બોલો લઈ દેજે સાની લઈ દે હા અમે આયા છે હેલો આવજો હેપી જર્ની આગળ છે આગળ રેડી રેડી ડોકાબો બારા ના કરતા હાલો આવજો તો જાત્રાના માણસો ગયા પછીની નેક્સ્ટ ડેની સવાર સરૂપા ઉપડી છે ઉટવાળા કેમ ચાલ્યા પગલામાં આ જો જમાય રાજા ઉટવાળાના ડોલમાં ભરવા પડશે બદન જઈ સમણે કેજો હા વાંધો એ હા કાકા તમે કેમ જાત્રાએ ન ગયા હા એ વાત એ સાચી તો અમારા વડીલ છે હવે કાકા આટલા દિવસ એવું છે તો કેવું લાગે એકલા એકલા હા નહીં પાતા પર આપણું ખાલી આપણું કુટુંબ જાણે ખાલી થઈ ગયું પ્રવીણ કાકાની વાત બિલકુલ સાચી છે જ્યાં જઈએ ત્યાં બધું ખાલી ખાલી લાગે અને શાંતિ વાળો માહોલ છવાઈ ગયો છે અને અત્યારે તો સ્વરૂપા અને ઉત્તમભાઈ બી જતા રહ્યા છે તો એકદમ શાંતિ વાળું લાગે છે અને શ્રી ગઈ છે રમવા તો બસ એની સાથે આજનો વ્લોગ બી અહીંયા પૂરો કરું છું. આ વ્લોગ આવશે ગુજ્જુ પૂનમમાં અને નેક્સ્ટ વ્લોગ આવશે શ્રીનિધિસ વર્લ્ડમાં. એટલે બે ચેનલમાં હું ઓલ્ટરનેટ વ્લોગ મૂકું છું તો તમે એમાં જોતા રહેજો. ટ્રાય કરીશ કે લિંક હું શેર કરી દઉં. ચલો બાય, મળશું નવા વ્લોગમાં.